સંતરાપુર વિસ્તારની વાત કરવામાં આવે તો સંતરાપુર વિસ્તારના અમારી ચેનલના સંવાદદાતા અમીન કોઠારીના જણાવ્યા પ્રમાણે મહીસાગર જિલ્લાના સંતરાપુર ખાતે આવેલ સરકારી જનરલ નર્સિંગ સ્કૂલમાં અભ્યાસ કરતી નવસારીની એક વિદ્યાર્થીને ચક્કર અને ખેંચ આવતા મોઢ નિભસતા હાહાકાર મચી જવા પામ્યો હતો. જો આ રિપોર્ટમાં મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે આવેલ સરકારી જનરલ નર્સિંગ સ્કૂલમાં હાલ આશરે 90 જેટલા વિદ્યાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે, જેમાં આશરે 50 જેટલા વિદ્યાર્થીઓ યુવકો છે, જેથી તેઓ ખાનગી રૂમ રાખીને રહે છે. જ્યારે આશરે 40 જેટલી યુવતીઓ વિદ્યાર્થિનીઓ સરકારી નર્સિંગ સ્કૂલમાં રહેવાની પૂરતી સુવિધા ન હોવાના કારણે તેમણે જનરલ એક મોટો હોલમાં સુડાવવામાં આવે છે, જેનાથી વિદ્યાર્થીઓએ અનેક પ્રકારની સમસ્યાનો ભોગ બનવું પડે છે. હાલ નવસારી જિલ્લાના ચીખલી ખાતેની એક 19 વર્ષની વિદ્યાર્થીને ચક્કર આવતા ત્યારબાદ તરત જ તેને ખેંચ આવતા ગણતરીના સમયમાં 19 વર્ષની તરુણીનું પ્રાણ પંખીડું ઉડી ગયું હતું, જેના કારણે અન્ય વિદ્યાર્થીઓ હેપટાઈ ગઈ હતી. હાલ મૃત્યુ પામેલી તરુણીને ચક્કર અને ખેંચ કેમ આવી છે તેની તપાસ થવી જરૂરી બને છે. આ ઘટના બાબતે અમારી ચેનલના પ્રતિનિધિ આમીન કોઠારીએ ઘટનાસ્થળે પહોંચીને મરણ પામેલી તરુણીના સગા સંબંધીઓ અને પોલીસ તંત્રને પૂછતાછ કરતા તેમણે શું જણાવ્યું હતું તે પર તેમના જ મોઢેથી સાંભળી લઈએ. સંતરામપુરથી આમીન કોઠારીનો રિપોર્ટ. હા સર, આપનું શું નામ? ડોક્ટર બી કે પાટીદાર. ગઈકાલે જે ઘટના બની હતી એમાં એક ફર્સ્ટ યર પર ન્યૂ એડમિશન વાળી એક સ્ટુડન્ટ હતી, જેનું નામ ખુશ્બુબેન પટેલ હતું. અને ગઈકાલે સવારે 6:30-7 આજુબાજુ એકદમ તબિયત બગડી, ખેંચ વગેરે શરૂ થઈ ગઈ, એટલે તાત્કાલિક સારવાર વિભાગમાં લઈને આવ્યા અમારા ડૉક્ટરને, અને તાબડતોડ દવા આપી સારવાર કરી. પણ સારવાર દરમિયાન બધા કોશિશ થતાં તે બચાવી શક્યા નથી. આ બનાવ તાત્કાલિક બની ગયો છે. એમના સગાવાળાને બી પણ જાણ તુરંત કરવામાં આવી હતી, દાખલ કરી તે વખત. પછી તે ગુજરી ગઈ તે વખત પણ જે રસ્તામાં હતા એમના દાદા, એમને ટેલિફોન ઉપર જાણ કરવામાં આવી. આ બનાવ બન્યા હોય એની સૂચના પણ લેખિતમાં પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન મારફતે કરવામાં આવી હતી. પોલીસ પણ સ્થળની તપાસ કરી ગઈ છે. સાંજના મોડાએ સાંજે એમના સગાવાળા બી આવ્યા હતા, એમને પણ સંતોષ વ્યક્ત કર્યો, પણ અહીં પીએમ કરવાની ના પાડતા એમનો પોસ્ટમોર્ટમ SHGમાં કરાવો એવો આગ્રહ રાખ્યો. તો પોલીસની યાદી સાથે મોડી રાત્રે પીએમ માટે વડોદરા મોકલી આપી છે. પીએમ પછી જે રિપોર્ટ આવે. શું નામ તમારું? હર્ષદભાઈ. ક્યાં રહો છો? અચ્છા, બેબી તમારી છે? કેટલી ઉંમરની છે? તમે ક્યારે મૂકી ગયા અહીંયા? સોમવારે. આજે કેટલા દિવસ થયા? અચ્છા, બેબીને કોઈ તકલીફ હતી? તંદુરસ્ત હતી? તંદુરસ્ત હતી. આકસ્મિકા બની ગયું એમાં શું કેવું છે તમારું? ડોક્ટર સાહેબ તો ખેંચાઈ ગયા, હું થઈ ગયા શંકાસ્પદ. સાડા 12 વાગે મેસેજ મળ્યા ગામમાં કે બેબી ખુશ્બુ થઈ નથી, મતલબ એક્સપેક્ટ થઈ ગયા. એટલે એ લોકોને સામેથી પૂછવામાં આવ્યું, સામે અમે મેં પોતે જ ફોન કરીને પૂછ્યું કે
કઈ રીતે શું થયું કેમ કે સવારમાં નાહી ધોઈને તૈયાર થઈને પછી ચા પીને લોકોએ ચા પીધી પછી વાંચનમાં બેઠી એમ પછી કંઈક એને ઉપકાવા લાગ્યા અને પછી ખેત જઈ આવ્યો એટલે એક્સપાયર જ થઈ ગઈ એકાદ કલાક ટ્રીટમેન્ટ કરી એમ કહેવા જાણવાનું મળ્યું એમ અમને સર જોડે પછી અમે સીધા અહીંયા આયોજન કરીને નીકળી આવ્યા અહીંયા અગ્રમપુરા જ નીકળી આવ્યા એટલે આ બનાવમાં અમને શંકાસ્પદ લાગતું છે એટલે પીએમ કરવા હારું એ લોકો એમ કહેતા હતા પણ અમે બરોડા લઈ જવાના છીએ બનાવ બાબતે તમે કોઈ પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે ના અત્યારે અહીંયા સગરામપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી એમ અમે આવ્યા પછી એમ રિપોર્ટ કરાવ્યો છે એમના પપ્પા જોડે એટલે પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ લીધું છે એ જાણવા જોગ જ કીધું પીએસઆઈ સાહેબ અહીંયા હતા અમે આવે તે પહેલાં હાજર હતા એટલે એમણે એમ કીધું કે જાણવા જોગ ફરિયાદ આપવી પડે એમ કીધું એટલે અમે પછી ત્યાં જઈને અજાણ ને અમે એમ લાંબા વિસ્તારના અમે એટલે ચાલો ને જઈને ફરિયાદ આપીએ પછી પીએમ કરાવ્યું એમ કર્યું પણ પછી અહીંયા અમને શંકાસ્પદ લાગ્યું એટલે અમે બરોડા લઈ જઈને પીએમ કરાવવાના છે એટલે દૂધ તો દૂધ ને પાણીનું પાણી અમને ખબર પડી જાય કે ખરેખર શંકાસ્પદનું હું કચ્છા છે ખ્યાલ આવે એમ કેમ કે આજ સુધી અઢળ વર્ષ છોકરી થયા આજ સુધી બીમારી કોઈ હતી જ નહીં એમ ત્રણ દિવસ અહીંયા એડમિશન લીધું ને ત્રીજી નાઇટમાં જ આવું થાય ને બે નાઇટ જઈને ત્રીજા દિવસે જ આવું થયું એમ વર્ષ થઈ જાય બે વર્ષ થઈ જાય એટલે અમને ખરેખર શંકાસ્પદ છે એટલે અમારે તમને એવું લાગે ખરું કે ખેંચ આવવાથી કોઈ બાળક યુવાન છોકરી મરી જાય ખરી આજ સુધી અમારા 48-50 વર્ષનો અમારો બી અનુભવ છે અમે સમાજના જીવાળા માણસો આટલી નાની બીમારી ખેંચાવવાથી કોઈક ડૉક્ટર બી નહીં કહી શકે કે આ કોઈકનું મૃત્યુ થાય કે આ જગત છોડીને ચાલ્યું જાય એટલે અમને શંકાસ્પદ છે એટલે હારું અમે રિપોર્ટ કરવા બી બરોડા જ જવાના છે એ રીતે અમે અહીંયા કાર્યવાહી કરાવી છે તમે નવસારી કેટલી દૂર અહીંયા આવ્યા તો તમને અહીંયા એમ કે જે આ નર્સિંગ કોલેજનો સ્ટાફ સંતરામપુર સ્ટેટ હોસ્પિટલનો સ્ટાફ અને પોલીસ સ્ટાફ તરફથી કેવો વર્તાવ લાગ્યો એક સર હતા એમણે એક ખબર એક વાગ્યા પછી એમણે એક સર અમારા કોન્ટેક્ટમાં હતા એમનો નંબર હતો એટલે કોન્ટેક કરીને અમે જોયું નહીં એટલે એમને રસ્તા પૂછતા પૂછતા અમે અહીંયા સુધી નીકળી આવ્યા મતલબ અમે 7 વાગ્યાની આજુબાજુ અહીંયા પહોંચ્યા અમે એ વાત પછી એ લોકોને પૂછ્યું પણ એ લોકો નોર્મલ રીતે જ વાત કરી દીધી એટલે પછી હવે અમને શંકાસ્પદ લઈ ગયો એટલે અહીંયા પીએમ કરવાનું અમે કેન્સલ કર્યું એ લોકો કરી આપવાના હતા પીએમ કરી આપીએ એમ કીધું રાતના પણ અમે ના પડી બરોડા જ લઈ જાય ને કરી એટલે થોડું ખ્યાલ આવે કઈ રીતે ખરેખર શું છે એ જાણવાનું તથ્ય ખબર પડે છોકરીની જોડે ભણતી હોસ્ટેલમાં એની કોઈ બહેનપણીઓ કે કોઈ મિત્ર હતી એનું કોઈ તમે પૂછતાછ કરી એમનું શું કહેવું છે કોઈ એક બહેનપણી કહે પણ તે હવે અમારે નવસારીની છે પણ ઓળખમાં નહીં મળે એટલે કોઈ સાથે છોકરી સાથે વાતચીત નહીં થઈ એટલે અમારી વાતચીત જ નહીં થઈ સર બે એક જ હતા જે ફોનથી કોન્ટેક્ટ થતો તે જ સર ને આ 2-3 સર અત્યારે બેહેલા બી છે પણ અજાણા છે બધા એટલે હવે વાત જોઈ એટલી થઈ નહીં એમ બેન શું નામ આપનું ઈલાબેન નવસારી ના છો નવસારી પાસે ચીકલી એમ ને શું થાવ છો આ બેબી ના તમે માસી કેટલા વાગે તમે આવ્યા અમે 6:30 બીમાર છે એમ તમે વહેલા આવો તો તાત્કાલિક સારું એમ કીધું આવું છે ને આવું થઈ ગયું છે એક્સપાયર થઈ ગઈ છે આવું કશું કીધું જ નથી એમ તમે અહીંયા જિલ્લા અહીંયા સ્ટેટ હોસ્પિટલના જે ડૉક્ટર સાહેબ છે એમને મળ્યા તો પૂછ્યું એમને શું કીધું એમને ના એ લોકો ભેગા થઈ પણ એ લોકો એવી કંઈ વાત કરી નથી એ શેખ શાનાથી ગુજરી ગયા એવું કીધું ખરું આ તો આવ્યા પછી ખબર પડી અમને એમ એવું થઈ ગયું અમે તો જોયું ને આવીને પછી રડી પડ્યા અમે એવું થઈ ગયું આવીને જોયું એટલે તો પછી કેવી રીતે સહન કર્યું એમ અમે બેબીની ડેડ બોડી જોઈ ખરી તમે હા જોઈ તો આ હોઠ છે ને હોઠ કાળા લાગતા છે દેખાતા છે એમને ખેંચ આવવાથી ગુજરી ગયા એવું કીધું એટલે ખેંચ આવી ગઈ છે એટલું કીધું ને બીમાર છે એટલું જ કીધેલું તમે તાત્કાલિક એમ કે આવી જાવ તો સારું એમ એવું એક્સપાયર થઈ ગઈ એવું તો કોઈ કશું કોઈ કીધું નથી એમ એનું ક્યારે એડમિશન કરાવેલું અહીંયા સોમવારે કેટલા દિવસથી એડમિશન કરી 2 દિવસથી આજે 3જો દિવસ અચ્છા તો 2 દિવસમાં બેબી ગુજરી ગઈ એટલે આમ કમ્પ્લીટ તંદુરસ્ત હતી કે માંદી હતી હા તંદુરસ્ત જ અમે ત્યાંથી મોકલ્યા કે સુરતથી સાંજે એ લોકો 9 વાગે એટલે એ લોકો નીકળી આવેલા અહીંયા સોમવારે અહીંયા હાજર થવાનો હતો એટલે વહેલા નીકળી જાય એટલે સાંજે ને સાંજે અહીંથી નીકળી આવેલા 10 વાગે
પછી સવારના હાજર થયા એમ સંતરામપુર. એટલે સોમવારે હાજર થયેલા? હા સોમવારે. અચ્છા, અને આ તમને અહીંયા સંતરામપુર હોસ્પિટલમાંથી આજે જાણ કેટલા વાગે કરી? અમને તો સવાર ના કીધું, બીમાર છે એટલે. મમ્મી પર ફોન આવેલો હતો સવારના, બીમાર છે એમ જ કીધું એમને, ખેંચ આવી ગઈ છે તો તમે તાત્કાલિક આવો એમ, પહેલા આવો તો સારું એમ કીધું હતું. ડોક્ટર સાહેબને તમે પૂછેલું સારવાર કરી કે કેવી રીતના એવું બધું? તમે નથી પૂછ્યું. એમનું કેવું એવું છે કે ખેંચ આવવાથી જ ગુજરી ગયા છે એમ? હા. તમને વિશ્વાસ પડે છે ખરું કે ખેંચ આવવાથી કોઈ ગુજરી? તમારું શું કેવું છે? વિશ્વાસ નથી આવતો મને. તો તમે હવે શું લઈ જશો અંતિમ વિધિ માટે? ને મને ક્યાં લઈ જવાના? બીબી બરોડા જ લઈ જવાના છે. મે તો સેના માટે લઈ જવાના? બરોડા એમપી માટે, પોસ્ટમોર્ટમ માટે. હા પોસ્ટમોર્ટમ માટે. સ્ટેટ હોસ્પિટલ ખાતે નર્સિંગનો અભ્યાસ કરતી યુવતી કે જેને 13 તારીખે અહીંયા એડમિશન લીધું હતું અને 15 તારીખના રોજ અચાનક એને બીમાર થતાં, ખેંચની બીમારી આવતા તે સ્ટેટ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા અને ટૂંકી સારવાર દરમિયાન એમનું મોત થયેલું, જે બાબતે એમના વાલીવારસે અત્રિયા પોલીસ સ્ટેશનમાં આવી અહીંયા અમને જાણ કરતાં અગ્રસર મોતનો બનાવ નોંધી અને એને વધુ તપાસ ચાલુ છે અને પીએમ માટે હાલ વડોદરા મોકલી છે. આ બાબતે વધુ તપાસ ચાલુ છે. TV 92 ગુજરાતનો આવાજ.